તમે લગ્ન કર્યા પછી કેટલા ઉપસર્ગ આવ્યા છે? પેલા એ તમને પૂછી લઉં કે કઈ જિંદગી એવી છે કે જે જિંદગીમાં એક પણ પ્રોબ્લેમ ના હોય? ચાર ગતિ કહેવાય, ચાર ગતિ. આપણે જરા તત્વજ્ઞાનથી વિચારી લઈએ કે ચાર ગતિમાં કઈ ગતિ એવી છે કે જે ગતિમાં એક પણ પ્રોબ્લેમ ના હોય? બોલો, નરક ગતિ કરી પ્રજ્ઞેશભાઈ? તમે તો જીવ વિચાર બહુ સરસ રીતે ભણ્યા છો, ડીપલી ભણ્યા છો, સાથે સાથ નરકના તમને નામ પણ આવડે છે. આ નરકની અંદર વેદના કેવી છે એની પણ તમને ખબર છે. નરક ગતિમાં પ્રોબ્લેમ વગરની જિંદગી ખરી? પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. તો તિર્યંગ તો તમારી નજર સામે છે, એમાં પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે બોલો ને, શું પ્રોબ્લેમ? તમારા તરફથી જ પ્રોબ્લેમ છે. તમારા ઘરમાં કૂતરો આવી જાય તો વેલકમ, કે હળ 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 કરતો એને બહાર કાઢો. બહાર સખત વરસાદ પડતો હોય, કૂતરો અંદર આવે, બિલાડી અંદર આવે, આ અમદાવાદ છે, વાંદરા અંદર આવી જાય. બિચારા આ તકલીફની અંદર કેટલા પ્રોબ્લેમ છે. ખાવા ન મળે, પીવા ન મળે, રેવા ન મળે, કંટાળી જાય. તિર્યંજ ગતિ પણ પ્રોબ્લેમથી ભરેલી. મનુષ્યને અત્યારે બજારક બાજુ પર રાખો, દેવની ગતિમાં તો તમને એમ જ લાગતું હશે, નો પ્રોબ્લેમ. પ્રોબ્લેમ વગરની જિંદગી હોય તો કઈ છે? અને એટલે જ હું માનું છું કે કોઈ પણ વ્યક્તિ પરલોકમાં જાય છે ત્યારે તમે છાપામાં જે એડ આપો છો ને, અર્યન શરણ થયા કે ફલાણું ઢીકણું, ત્યારે શું લખો છો? ફલાણા દિવસે ફલાણી વ્યક્તિ દેવલોક. જાણે બાપાનું રિઝર્વેશન જ હશે ત્યાં. બધા દેવલોકમાં જશે તો બાકીને ગતિમાં જશે કોણ? મારા સુધી તો લખાય એમ, બાકી તો ઘેરે જ્યાં જવું હોય ત્યાં જા. દેવલોકમાં પ્રોબ્લેમ નથી તમને નહીં ખબર હોય. એક દેવતાનું જયારે આયુષ્ય પૂરું થવા આવે છે ને, ત્યારે એ દેવની નજર સામે તમે એની પ્રિન્ટ લાવો, બ્લુ પ્રિન્ટ, તમે હલી જશો. એનું આયુષ્ય જયારે પૂરું થવાનું આવે ત્યારે એને ખબર પડે, મારે આ દેવીઓને છોડવાનું છે, મારે આ વિમાનને છોડવાના, મારે આ વાવડીઓને છોડવાની, મારે આ વૃક્ષોને છોડવાના, મારે આ ગાર્ડન છોડી દેવાના. હાય ને હાય, કોઈ નારીના પેટમાં 9 મહિના ઊંધે મસ્તકે લટકીને પીડાઓ સહન કરવાની નહીં, મારાથી નહીં સહન થાય. અસંખ્ય કાળ સુધી જે દેવતાએ સુખ ભોગવ્યા એ છેલ્લા 6 મહિનામાં વિચારો. પ્રોબ્લેમ પ્રોબ્લેમ. ચલો ત્રણને છોડો, અત્યારે જે ગતિમાં છીએ એમાં કેમ છો? તમને પૂછું છું, હાઉ આર યુ? હેપી? હેપી? એક છોકરાને ટીચરે એમ કીધું, એક જનરલ નોલેજનો પણ પીરિયડ હોય છે ને સ્કૂલમાં, એમાં જનરલ નોલેજ આપે, કેવા કેવા શિક્ષકો પ્રશ્ન કરતા હોય. એક છોકરાને કીધું, આ અહીંયા ઉભો થા, આ બોર્ડ ઉપર લખ હેપીનેસ, એની સ્પેલિંગ લખ હેપીનેસ. 12th માં ભણતા છોકરાને જનરલ નોલેજમાં પૂછવામાં આવ્યું, 17 વર્ષના છોકરાને, લા હેપીનેસ ની સ્પેલિંગ. અરે ઓલાએ લખવાનું ચાલુ કર્યું, યુ એન એમ એ ડબલ આર આઈ ઈ ડી. હજી તમે સ્પેલિંગને ગોઠવો છે, હું શું બોલ્યો? હેપીનેસ. અને એની સ્પેલિંગ શું આપી? યુ એન એમ એ ડબલ આર આઈ ડી. વોટ ઇઝ ધ મીનિંગ? અનમેરીડ. અનમેરીડ, જેને મેરેજ નથી કર્યા એ આ દુનિયાનો હેપી, બાકી તો બધા આર હેપી. તમે ખાલી લખો છો તમારા ફોટાની નીચે, મેરેજના ફોટા લખી, મેરેજના ફોટા ગોઠવીને નીચે લખો છો, અવર હેપી ડે. હું હેપી ડે, આજથી તો મોકાણ મંડાણી છે, બાકી તો બધું હેપી ડે. 3 સોલ્યુશન્સ બધા જ પ્રોબ્લેમથી ભરેલા છે. હવે મારે તમને નથી પૂછવું કે તમને કયો પ્રોબ્લેમ છે, હું સીધો સોલ્યુશન જ આપું છું. ડોક્ટર પાસે ગયા પછી ડોક્ટર ચેકિંગ કરે છે, ડાયગ્નોસિસ કરે છે, પછી દવા આપે છે. આટલા વર્ષોથી પ્રવચન કરીએ છીએ એટલે હવે ડાયગ્નોસિસ તો તમારું થઈ ગયું છે, ખાલી સીધી દવા જ આપવાની જરૂર છે. મળે કોઈ આવો ડોક્ટર? અરે ગઈકાલે જે ડોક્ટરને બતાવ્યું ને, આજે પાછા બતાવવા જાવ ને, બધું ચાલુ કરી દે. અરે પણ બધું કાલે તો જોવાનું છે ના, જેટલી વાર આવો એટલી વખત ચેકિંગ તો કરવું જ પડે. એમને 500 રૂપિયા ફૂટ છે ના કઢાવવા. આપણે કોઈ ચેકિંગ નથી કરવું, કયા પ્રોબ્લેમ છે એ નથી પૂછવું. દુનિયાભરનો કોઈ પણ પ્રોબ્લેમ આવો, આ 3 સોલ્યુશનને એપ્લાય કરો, તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. નંબર 1, સોલ્યુશન નંબર 1, અકનોલેજ મિસ્ટેક. મિસ્ટેક મીન્સ ભૂલ, અને અકનોલેજ સ્વીકાર કરો.
આવશે આવશે બહેનો, શાંતિ રાખો. ભૂલનો સ્વીકાર આખી દુનિયાના પ્રોબ્લેમને સોલ્વ કરે એવું એક જ સોલ્યુશન છે. ક્યારેક મને એમ કહેવાનું મન થઈ જાય કે ત્રણ સોલ્યુશન મૂકવાની જરૂર નથી, તમારી જો તાકાત હોય, ભૂલ થઈ ગયા પછી સ્વીકારી લેવાની, જુઠ્ઠું બોલીને એને છુપાવવું ન હોય, અને જો સ્વીકારી લેવું હોય તો મને કહેવા દો કે આ એક જ સોલ્યુશનમાં તાકાત છે, જગતભરના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દે છે. પ્રોબ્લેમ અહીંયાથી જ ક્રિએટ થાય છે ભૂલને છુપાવવાથી. કેન્સરની ગાંઠ થયા પછી તમે કોલરવાળું શર્ટ પહેરો, ગળામાં કેન્સરની ગાંઠ થઈ ગઈ હોય કે અહીંયા વ્હાઈટ સ્પોટ થયો હોય અને તમે સ્લીવવાળા શર્ટ પહેરવાના શરૂ કરી દો, કદાચ એને દાબી શકાય છે, છુપાવી શકાય છે, પણ એનું સોલ્યુશન લાવી નથી શકાય.